વલસાડ જિલ્લાનું કપરાડા એ દેશનું બીજું ચેરાપુંજી ગણાય છે. અહીં 150 ઇંચ જેટલો વરસાદ ચોમાસામાં પડે છે, પરંતુ તેમ છતાં ઉનાળો આવતા જ પીવાના પાણી માટે લોકો વર્ષોથી વલખા મારે છે. નદી, નાળા, કૂવા, વેરી, બોરિંગ બધું સુકાઈ જાય છે, પાણી નીચે ઉતરી જાય છે, જેને પગલે લોકોમાં પાણીની બુમરાણ ઉઠે છે. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા હાલના પાણી પુરવઠા મંત્રી અને કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાનના પાસે મૂકી હતી. ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા ગુજરાત સરકાર અને તે સમયે મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વેના ઓર્ડર આપ્યા હતા, અને તે સર્વે બાદ દમણગંગા નદી પર બનેલ મધુબન ડેમનો પાણીનો અપૂર જથ્થો કપરાડા અને ધરમપુરના ગામડાઓ સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું. અને 2018માં અસ્તોલ ગામના નામે અસ્તોલ પાણીની યોજનાનું દેશના વડાપ્રધાને પ્રારંભ કર્યું, જે બાદ મધુબન ડેમમાંથી પાણીના મોટા સંપ બનાવી કપરાડાના 124 ગામ અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારના 50 જેટલા ગામોમાં પાણી કઈ રીતે પહોંચાડવું એ યોજના અંતર્ગત વાસ્મો અને અસ્તોલના અધિકારીઓ 12 જેટલા યુનિટ બનાવી કામે લાગ્યા. 1200 ફળિયામાં 1200 જેટલા સંપ બનાવી ઘર ઘર નળ આપી ડુંગર પર ધરમપુર અને કપરાડાના ગામોના લોકેશનના સર્વે કરી ત્યાં મોટો સંપ હાઉસ બનાવી ડેમનું પાણી મોટર દ્વારા ચડાવી ત્યાંથી ગામે ગામે ઘરે ઘરે પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ, અને 2018થી શરૂ થયેલી કામગીરી આજે 2022માં પૂર્ણના આરે છે. હવે આવનાર વર્ષોમાં કપરાડા અને ધરમપુર પાણી માટે વલખા ન મારે અને ઘર ઘર લોકોને પાણી મળે તેવા આયોજનથી સૌથી મોટી પાણીની પાઇપલાઇનનું જોડાણ સાથે અસ્ટોલ યોજના સાકાર થઈ. હાલ અસ્ટોલ યોજનાનું પાણી 1200 ફળિયા એટલે કે ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના 50 ગામ અને કપરાડા તાલુકાના 124 ગામમાં સંપ બનાવી મોટરો લાગી અને ઘર ઘર નળ કનેક્શન અપાઈ ટેસ્ટિંગ થઈ પાણી પણ ચાલુ કરી દેવાયું છે. દર વર્ષે ઉનાળામાં કપરાડા અને ધરમપુર પાણી સમસ્યાનું નિરાકરણ લાવવા ઉનાળામાં ટેન્કરો મોકલાવવામાં આવતા, પરંતુ આ વર્ષે એક પણ ટેન્કર કપરાડા ધરમપુરના ગામડાઓમાં ગયું નહીં, એટલે અસ્ટોલનું પાણી ત્યાં પહોંચ્યું. કપરાડાના ધારાસભ્યની રજૂઆત અને આદિવાસીઓની સમસ્યાનું નિરાકરણ લાવવા દેશના વડાપ્રધાને જોયેલું સપનું, એમનું ડ્રીમ પ્રોજેક્ટ હવે સંપૂર્ણપણે તૈયાર થયો છે. ત્યારે 10 તારીખે ચીખલીના ખુડવેલ ગામે આવનાર દેશના વડાપ્રધાન લાખોની જનમેદનીમાં અસ્ટોલ પાણી યોજનાનું ઉદ્ઘાટન કરી પોતાનું સપનું પૂર્ણ કરશે. હવે કપરાડા તાલુકામાં વર્ષોથી પાણીની સમસ્યા હતી, એ જલસેનલ એ યોજના સરકારશ્રીએ લાવી એના થકી લોકોને પાણીની ઘર ઘર કનેક્શન મળી રહ્યો અને ઘેર આંગણે પાણી પૂરતું મળે છે, એનાથી લોકો તમામ લોકો સરકારશ્રીના આભાર માને છે. એને હવે સમસ્યા પહેલે તો 1-2 કિલોમીટર બી જવું પડતું હતું, હવે પછી જે પણ બેન લોકોને કે બધા ભાઈઓ લોકોને પણ તકલીફ નહીં થાય એટલે આંગણે નળ મળ્યો એને ખૂબ અમારે આદિ વિસ્તારમાં આનંદની લાગણી છે, એ સરકારશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીશ. પાણીની ઘણી મુશ્કેલી તેમ એટલે અત્યારે આ વર્ષે આ ચાલુ થઈ ગયું ત્યારથી ઘણા લોકોને રાહત મળી છે, ને પાણીની સમસ્યા હવે સમસ્યાને ઉકેલ થતો જતો છે. ઉનાળો આવે એટલે પાણી અહીંયા ઘણી મુશ્કેલી પડતી હતી, કૂવામાં પાણી જ નહીં રહેતું હતું, ઘણીવાર ટેન્કર મારફતે પણ અહીંયા લાવતા હતા. એ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના હવે બધા લોકોને બધા ઘરે ઘરે પાણી બધાને મળે છે. અસ્ટોલ યોજનાની કામગીરી છેલ્લા 2-3 વર્ષથી ચાલુ હતી. કામગીરી અત્યારે મુખ્ય તમામ કામગીરી પૂર્ણ કરીને આપણે જે 1202 ફળિયાને પાણી આપવાનું એ ફળિયાના સંપ સુધી આપણે પાણી અત્યારે પહોંચાડી દીધેલું છે, અને હાલ અત્યારે પ્રાયોગિક ધોરણે તમામ ફળિયાઓને પાણી પુરવઠો શરૂ કરવામાં આવેલ છે. આ યોજના માન્ય વડાપ્રધાનશ્રીની ડ્રીમ પ્રોજેક્ટમાંની એક યોજના હતી. આ યોજનાનું આગામી 10 જૂને માન્ય વડાપ્રધાનશ્રીના હસ્તે લોકાર્પણ થનાર છે. આ યોજનાથી આ વિસ્તારના જે આદિવાસી પ્રજા છે એ પ્રજા જે વર્ષોથી પીવાના પાણી માટે વલખા મારતી હતી અને ઉનાળામાં જે ભયંકર યાતના સહન કરતી હતી એ તમામ આદિવાસી પ્રજાઓને આપણું શુદ્ધ પીવાનું પાણી એમના ઘરના નળ સુધી આપણે પહોંચાડીશું. આપણા કુલ ધરમપુર તાલુકા અને કપરાડા તાલુકાના મળીને 174 ગામોના 1202 ફળિયાઓને યોજનાનો લાભ મળશે.